જૂનાગઢ વિસ્તારમાં કાલે 5 થી 6 ઇંચ વરસાદ અને સાથે ઘેડ વિસ્તારમાં પણ 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો અને હજી અવિરત વરસાદ ચાલુ છે. ઉપરાંત ઓઝત નદીમાં પાણી છોડવામાં આવતા ઓઝત નદીના સંરક્ષણ પાળા તૂટી જવાથી ઘેડ વિસ્તારના ઓસા, શર્મા, સમરાડા, સાંડા, ઘોડાદર, ભાથરોડ, બગસરા, ફુલરામા જેવા અનેક ગામો ફરી એકવાર બેટમાં ફેરવાયા છે, જેના કારણે ઘેડ વિસ્તારની જમીનનું ધોવાણ થયું અને મોટે પાયે મગફળી, કપાસ, સોયાબીન જેવા મુખ્ય પાકોમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જો આ ઓસત નદીના પાડાનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો ઘેડ વિસ્તાર ચોમાસા પાકથી વંચિત રહેશે અને સરકાર શ્રી જમીનનું ધોવાણ અને પાક નિષ્ફળ ગયો છે તેનું તાત્કાલિક સર્વે કરાવે તેવી માંગ ઉઠી છે. આવી જ રીતે ભારે વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાતા સામે કાંઠેના શેખપુર, લંબોરા, વીરપુર, સકરાણા ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયા છે. આ સાથે માંગરોળ કામનાથ રોડ ઉપર વડલાઓની ડાળીઓ પડતા રસ્તાઓ બંધ થયા છે અને હાલ તંત્રને વડલાની ડાળીઓ હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી છે.